લોકડાઉન વચ્ચે સતત સેવામાં મગ્ન રહેતી સંસ્થાઓ લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલ, લાયન્સ ક્લબ ઓફ સુરત ઇસ્ટ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી 84 તાલુકા બ્રાન્ચ તેમજ નહેરા યુવા કેન્દ્ર દ્વારા આજરોજ અમરોલીથી જહાંગીરપુરાના છેવાડાઓના માનવીને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વની સેવા ક્ષેત્રે આગવી ઓળખ ધરાવનારી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ કે જેમના પ્રમુખ ડોક્ટર જયંગુલ ચોય તેમજ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ 323F2ના ગવર્નર શ્રી નિપમ શેઠના ઉદેશ પ્રમાણે સુરત શહેરની જાણીતી સંસ્થાઓ લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલ, લાયન્સ ક્લબ ઓફ સુરત ઇસ્ટ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી 84 તાલુકા બ્રાન્ચ, નહેરા યુવા કેન્દ્ર સુરતના સંયુક્ત ઉપક્રમે જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ઘઉં, ચોખા, ખાંડ, તેલ તેમજ જરૂરી મસાલાઓ થઈને 15 કિલો વજનની 134 કીટનું અમરોલીથી જહાંગીરપુરાના છેવાડાઓના માનવીઓને વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બેલા અગ્રવાલ દ્વારા પણ 50 કીટ જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરી મોનાબેન ભાઈ દાસવાલાએ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેના માટે જમીન ઉપર સર્કલ બનાવી તેમાં લાભાર્થીઓને ઉભા રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ બધાને ફરજિયાતપણે માસ્ક પહેર્યા હતા. કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્ર સુરતના સંયોજક સચિન શર્માએ આપના દેશના વડાપ્રધાન શ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીના કહેવા અનુસાર હાલના સમયમાં દરેક એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, હાથને વારંવાર ધોઈ સેનેટાઇઝર કરવા તેમજ માસ્ક ફરજિયાત પહેરવાનું કહ્યું હતું, જેમાં સુરત જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડ સાથે રેડક્રોસના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા, ડોક્ટર કમલબેન દેસાઈના આ કાર્યક્રમમાં ઘણો એવો સાથ સહકાર જોવા મળ્યો હતો.